વાપીના ડુંગરા ખાતે આવેલ શ્રીમતી જેડએચ શાહ સાર્વજનિક હાઈસ્કૂલમાં ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તથા જિલ્લા માધ્યમિક શાળા ગણિત વિજ્ઞાન મંડળ દ્વારા 55માં એસપીએસ કક્ષાના ડોક્ટર વિક્રમ સારાભાઈ ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન ડુંગરાની જેડએચ શાહ હાઈસ્કૂલમાં યોજાયો હતો. આ પ્રદર્શનમાં વલસાડ જિલ્લાની 42 સ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લઈ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી, જ્યારે આ પ્રદર્શનમાં શાળાના શિક્ષકોએ પણ પોતાની વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. આ પ્રદર્શને જિલ્લામાંથી બહોળો પ્રતિસાદ મળ્યો હતો. કારણ કે સ્વીટ પણ જો આપીએ અને એ જંગલોમાંથી પસાર થાય છે, ત્યાં પડે અને એ બાપ કાઢે એટલે ત્યાં વૃક્ષનો ઉછેર થાય છે. એ રીતના કેટલાક નાના પક્ષીઓને મધ માંગ્યું મધ વ્યવસ્થાપન મિશન નંબર 1 જંગલમાં જ્યારે ફળ ફૂલવા વૃક્ષો આવીએ, કારણ કે એ ફળ ફૂલ પક્ષીઓ ખાય પ્રાણીઓ ખાય અને એ ખોરાક તરીકે એનો ઉપયોગ કરે છે. મિશન નંબર 2 જ્યારે જંગલોમાં પક્ષીઓ માટે પાણીને અગવડ પડે, પશુ પક્ષીઓ માટે એ રીતના કેવી અનેક અગવડ પડે, એટલા માટે જંગલમાં થોડા થોડા અંતરે કૃત્રિમ તળાવો, નાના ડેમો કે ભૂગર્ભ ટાંકાનો ઉપયોગ કરવો જોઈએ, એટલા માટે પશુ પક્ષીઓને પાણીની જરૂર પડે છે. મિશન નંબર 3 જ્યારે જંગલોમાંથી પસાર થઈએ છીએ ત્યારે ફોરેસ્ટ ચેકપોસ્ટ આવે છે, એ ચેકપોસ્ટ પાસે વાહન થાંભે છે અને એ ચેકપોસ્ટ વાહને અમે અમારા તરફથી જે અમે આયોજન પ્રોજેક્ટની કર્યા છે એમને સ્વીટ બોલ આપવામાં આવે છે. કારણ કે જંગલોમાંથી પસાર કરવામાં આવે છે એમના માટે જ્યાં વેરાન વિસ્તાર ડુંગરાળ વિસ્તાર દેખાય એમના માટે એ સ્વીટ બોલ આપીને જ્યાં વેરાન વિસ્તાર હોય ત્યાં નાખવાથી વૃક્ષનો ઉછેર થાય છે, એટલા માટે અમે સ્વીટ બોલનું પણ આયોજન કર્યું છે. મિશન નંબર ફોરમાં એવું છે કે અમારી જાતે અમે અમારા સ્કૂલના બધા સ્ટુડન્ટે જે ફળ ફ્રૂટ એવા વૃક્ષોનું બીજ લાવીને એક સ્ટુડન્ટ પાસેથી 100 બીજ લાવીને અમે આ સીટ બોલ બનાવ્યા છે. કારણ કે એ સીટ બોલ અમે જ્યારે જૂન જુલાઈ મહિનામાં પ્રવાસ દરમિયાન આયોજન હોય ત્યારે એ સીટ બોલને જ્યાં યોગ્ય જગ્યા લાગે ત્યાં અમે નાખીએ છીએ, એના માટે સીટ બોલનું પણ અમે આયોજન કરીએ છીએ અને અમારો ક્યારે સરકાર તરફ જાય એવા અમારી અપેક્ષા છે. અને મિશન નંબર ફાઈવમાં એવું છે કે જ્યારે સરકારે ચંદ્રયાન બનાવ્યું, ચંદ્રની ઉપર પાણી શોધવા માટે ચંદ્રયાન બનાવ્યું એ મહત્વની વાત છે. એટલું જ નહીં પણ જો સરકાર જંગલોનો ઉછેર કરવા માટે જો જંગલયાન બનાવે તો જો 900 કરોડ રૂપિયાનો એમને ખર્ચ કર્યો, એની સામે જો જંગલયાન બનાવવા માટે પણ જો એટલા જ ખર્ચ કરે તો જંગલોનો વિકાસ ખરેખર સારી રીતે થઈ શકે છે. એટલા માટે અમારી તરફથી અમે આ અમારો આદેશ છે કે અમે સરકાર સુધી અમારી માંગ પહોંચાડવા માંગીએ છીએ, એટલા માટે અમે આ જંગલ સંરક્ષણનું વ્યવસ્થાપન જેવો પ્રોજેક્ટ તૈયાર અમારી જાતે કરીએ છીએ. અને જંગલમાં એક મધમાખી છે, એ મધમાખી પણ મહત્વનો ભાગ ભજવે છે. કારણ કે મધમાખી એક ફૂલ પરથી બીજા ફૂલ પર જાય, એમ ઘણા ફૂલ પર ફરે અને પરાગનની ક્રિયાને કારણે એ જંગલોનો ઉછેર કરે છે. એટલા જ નહીં પણ કેટલાક નાના પક્ષીઓ પણ જંગલોનો ઉછેર કરવામાં કેટલાક મદદરૂપ થાય છે. એટલા માટે પશુ પક્ષી
પશુ પક્ષી મધ માખી અને મનુષ્ય સબકા અને જંગલો કા વિકાસ યે સૂત્ર હમ આપ સરકાર તરફ રજૂ કરતે હૈ. મારું નામ અનિલ પટેલ, હું MBBS છું. આખા વલસાડ જિલ્લાની અંદર 5 SVS માં કરવામાં આવેલું છે. એની અંદર વાપી ખાતે SVS સરીગામ સંકલ્પ કક્ષાનું અહીંયા 55મું ડૉક્ટર વિક્રમ સારાભાઈ વિજ્ઞાન ગણિત પ્રદર્શન અહીંયા આયોજન કરવામાં આવ્યું. આની અંદર ટોટલ 42 જેટલી સ્કૂલોએ ભાગ લીધો છે, જેની અંદર 80 જેટલી કૃતિઓ શાળાઓ દ્વારા મૂકવામાં આવી છે. એની અંદર 110 જેટલા શિક્ષકો સાથે આવીને એમાં ભાગ લીધો છે. ખાસ કરીને જે કૃતિઓ મૂકવામાં આવેલી છે એમાં કઈ કઈ કૃતિઓ છે કે જે બેસ્ટ કહી શકાય એવી કઈ કઈ કૃતિઓ છે? આની અંદર ટોટલ 5 વિભાગની અંદર એને ઉઠાડવામાં આવેલી છે. એમાં ઘણી બધી અલગ અલગ વિભાગોમાં જે કૃતિઓ મૂકેલી છે એમાં દરેક વિભાગની અંદર દરેક વિભાગમાંથી જે 2 નંબર આપવામાં આવે છે, એટલે દરેક વિભાગમાંથી બેસ્ટ કૃતિ નક્કી કરવામાં આવેલી છે. એના માટે 10 જેટલા નિર્ણાયકો અહીંયા આયોજિત કરવામાં આવેલા છે, પણ હજુ રિઝલ્ટ એમની બાકી છે. એ સાંજે સમાપન વખતે ડિસાઈડ કરવામાં આવશે. જે કૃતિઓ છે એ કયા કયા પ્રકારની કૃતિઓ છે, બાળકોએ કઈ રીતે કૃતિઓ બનાવેલી છે? એમાં કેટલીક કૃતિઓ ગણિતના લગતી છે, કેટલીક પર્યાવરણના લગતી છે, કેટલીક વિજ્ઞાનને લગતી છે, કેટલીક પરિવહનના લગતી કૃતિઓ છે, કેટલીક કૃષિના લગતી પણ કેટલીક કૃતિઓ આની અંદર મૂકવામાં આવે છે.